अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, आज तारीख 15/12/2020 मंगलवार, धोरण 6 विषय गणित, प्रकरण 8 दशांश अपूर्णांक, स्वाध्याय 8.1। आ स्वाध्याय 8.1 में अगाउना वीडियो में आप 7 दाखला सुधी सीखी गया। आज आप दाखला नंबर 8 की शुरुआत करिए। दाखला नंबर 8 की सूचना है, आपेल संख्या रेखा ऊपर बिंदुओ ए बी सी डी कई दशांश संख्या निरूपण करे ते लखो। जो विद्यार्थी मित्रों अही संख्या रेखा दौरी ने आपेली है, तेनी ऊपर अंको अंकित करेला है अने एनी वच्चे बिंदु ए बिंदु बी बिंदु सी बिंदु डी अही दर्शायेलू है, बराबर। तो ए बिंदुओ संख्या रेखा पर कई संख्या बसावे छे ते आपणे अही शोधवानुं छे, बराबर। चलो हवे जुओ, संख्या रेखा पर कया कया बिंदु अंकित करेला छे संख्या नी साथे। तो अहींया छे पहेला 0, पछी 1, 2 अने 3, बराबर। ए 0, 1, 2 अने 3 नी वच्चे 10 सरखा भाग पाडेला छे, એટલે કે દરેક બે અંકો વચ્ચે 10 સરખા ભાગ પાડેલા છે। હવે એ બે અંકો વચ્ચે કયા ભાગ પર બિંદુઓ દર્શાવેલા છે તે આપણે ગણતરી કરીને અહીંયા લખીશું, તો આપણને ખબર પડશે કે કયા બિંદુ સાથે કઈ સંખ્યા અંકિત કરેલી છે। પહેલા છે બિંદુ A। બિંદુ A તમે જુઓ કઈ બે સંખ્યાની વચ્ચે છે, તો 0 અને 1 ની વચ્ચે। પણ 0 અને 1 ની વચ્ચે કયા ટપકા પર છે તે ગણો પહેલા। તો અહીંયાથી શરૂઆત કરીશું, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર। 8મા ભાગ પર આ બિંદુ એ દર્શાવેલું છે અને પછી છે એ 0 અને 1 ની વચ્ચે, એટલે આ સંખ્યા દર્શાવે છે બિંદુ એ વાળી 0.8 દશાંશ, એટલે કે 0.8 દશાંશ, એટલે બિંદુ એ ની સાથે સંખ્યા રેખા પર 0.8 નિરૂપણ કર્યું છે, બરાબર। ચલો હવે બિંદુ બી લઈએ। બિંદુ બી કઈ બે સંખ્યા વચ્ચે છે, તો બિંદુ બી એ 1 અને 2 ની વચ્ચે છે, પણ કયા ટપકા પર છે એ ગણો, તો 1, 2, 3। એનો મતલબ એમ કયો કે બિંદુ બી વાળી સંખ્યા છે 1.3 દશાંશ, એટલે બિંદુ બી ની સામે લખીશું આપણે 1.3 દશાંશ। 1 અને 2 ની વચ્ચે 1 પછી 3 ટપકા પર છે, એટલે 1.3 દશાંશ, બરાબર। ચલો હવે લઈશું બિંદુ સી। બિંદુ સી કઈ બે સંખ્યા વચ્ચે છે, તો 2 અને 3 ની વચ્ચે। કયા ટપકા પર છે, કયા ભાગ પર છે, તો 2 પછી 2 ટપકા છે, એટલે કે 1 અને 2। એનો મતલબ એમ થયો કે બિંદુ સી વાળી સંખ્યા કઈ છે, તો 2.2 દશાંશ, બરાબર। અને અહીંયા લખીશું બિંદુ સી વાળી સંખ્યા છે 2.2 દશાંશ, બરાબર। ચલો હવે છે બિંદુ ડી। બિંદુ ડી પણ 2 અને 3 ની વચ્ચે જ છે, પણ એ કયા ભાગ પર બતાવે છે તે ગણો, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર, એટલે 2.9 દશાંશ, એટલે બિંદુ ડી વાળી સંખ્યા છે 2.9 દશાંશ। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, એટલે દરેક બે અંકો વચ્ચે કેટલા સરખા ભાગ પાડ્યા છે તે જોવાનું, કઈ બે સંખ્યા વચ્ચે સંખ્યા આપેલી છે તે જોવાનું, અને જેટલા ભાગ પાડ્યા છે તેમાંથી જે ભાગ પર સંખ્યા અંકિત કરી છે, બિંદુ અંકિત કર્યા છે, તે કયો ભાગ દર્શાવે છે એ પ્રમાણે આપણે નીચે દશાંશ અપૂર્ણાંકમાં સંખ્યા લખવી પડે। ચલો દાખલો નંબર 9, એનો નાનો નંબર 9ની રકમ છે, રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી 5 મિલીમીટર છે, સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી હશે। જો વિદ્યાર્થી મિત્રો અહીં જે નોટબુકની લંબાઈ સેન્ટીમીટર અને મિલીમીટરમાં અલગ અલગ આપેલી છે તેને આપણે શેમાં ફેરવવાની છે, સેન્ટીમીટરમાં, બરાબર। હવે આપણને ખબર છે અગાઉ આપણે શીખી ગયા કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય। વિદ્યાર્થી મિત્રો તમારી કંપાસ પેટીમાં જે નાની ફૂટપટ્ટી હોય છે તેમાં એક તરફ 15 સેન્ટીમીટર સુધીના અંકો લખેલા હોય,
तो दरेक बे सेंटीमीटर वच्चे 10 नाना कापा दोरेला हो, ए 10 नाना कापा ए मिलीमीटर नो माप बतावे छे। एनो मतलब एम थयो के सेंटीमीटर करता मिलीमीटर ए नानो एकम छे। तो 10 मिलीमीटर बराबर 1 सेंटीमीटर थाय। हवे अहींया नोटबुकनी लंबाई केटली आपेली छे, 9 सेंटीमीटर अने 5 मिलीमीटर। आ तो 9 सेंटीमीटर आपेलु छे એટલે એને સેન્ટીમીટર માં ફેરવવાની જરૂર નથી, આપણે જે 9 5 મિલીમીટર આપેલું છે તેને સેન્ટીમીટર માં ફેરવવાનું। તો આપણે કદ લખીશું અહીંયા કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર માટે 9 સેમી 5 મિલીમીટર બરાબર 9 ના 9 રહેશે અને 5 મિલીમીટર એટલે 5 ના છેદમાં આવશે 10, 9 વત્તા 5 ના છેદમાં 10, કારણ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય માટે 5 મિલીમીટર એટલે 5 દશાંશ બરાબર, અને આ તો 9 સેન્ટીમીટર છે, 9 વત્તા 5 દશાંશ। હવે 9 વત્તા 5 દશાંશ થયા એટલે મતલબ એમ થયું કે 9 એ પૂર્ણાંક સંખ્યા અને 5 દશાંશ એ અપૂર્ણાંક સંખ્યા, છેદમાં 10 હોય તો 9 અને 5 ની વચ્ચે આપણને દશાંશ ચિહ્ન મૂકવું પડે એટલે એનો જવાબ આવશે 9.5 સેન્ટીમીટર। તો નોટબુકની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી થશે? તો જવાબ લખીશું નોટબુકની લંબાઈ 9.5 સેમી થાય બરાબર। નંબર 10 રકમ છે ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં દર્શાવો। આ ડખો અગાઉ કર્યો તેના જેવો જ આ ડખો છે। અહીં પણ તે ચણાના છોડની લંબાઈ 65 મિલીમીટર આપી છે, તેને આપણે શેમાં ફેરવવાની છે? સેન્ટીમીટરમાં બરાબર। આપણે પદ લખીશું કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર માટે ચણાના છોડની લંબાઈ કેટલા મિલીમીટર? 65 મિલીમીટર બરાબર આને પદને આપણે ઉલટાવી દઈએ તો 65ના છેદમાં 10 બરાબર। હવે છેદમાં 10 હોય તો દશાંશ ચિહ્ન પછી એક સ્થળ આવે એટલે આને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો 6 અને 5ની વચ્ચે દશાંશ ચિહ્ન આવશે એટલે 6.5 સેન્ટીમીટર। તો ચણાના છોડની લંબાઈ કેટલી થશે સેન્ટીમીટરમાં? 6.5। તો જવાબ લખીશું ચણાના છોડની લંબાઈ 6.5 સેન્ટીમીટર થાય। તો પ્રિય વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે। જે દાખલા મેં તમને આ વિડીયોમાં ગણાવ્યા, અગાઉનો દાખલો સંખ્યા રેખાવાળો હતો, તો તમારે પણ જ્યારે નોટમાં લખો ત્યારે સંખ્યા રેખા દોરીને પછી એ દાખલો નોટમાં ઉતારવાનો રહેશે।